હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી બનાસકાંઠામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિતના અધિકારીઓ હાથમાં તિરંગો લઈ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા. પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ યાત્રા જાહેર માર્ગ પરથી પસાર થતા મોટી સંખ્યામાં નગરવાસીઓ પણ જોશ સાથે જોડાયા હતા, દેશભક્તિના નારા લગાવ્યા હતા. પોલીસ જવાનો દ્વારા 200 મીટર લાંબા તિરંગા સાથેની આ યાત્રા સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાહદારીઓ, વેપારીઓ, વાહન ચાલકો અને નગરજનોએ હાથમાં તિરંગો ધ્વજ લહેરાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. તિરંગા યાત્રા પ્રસંગે પાલનપુર નગર તિરંગામય બની ગયું હતું. સાંસદ બાબુભાઈ દેસાઈએ દેશના વીર સપૂતોના બલિદાનને યાદ કરી જિલ્લાવાસીઓને તિરંગા યાત્રા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે. આ તિરંગો એટલે ભારત માતાની આન શાન માન છે. તિરંગા માટે, આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે. એ શહીદ પુરુષોનું પણ નમન કરું છું અને મા ભૂમિની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વહોરી છે, એમણે પણ નમન કરું છું. તિરંગા યાત્રામાં જિલ્લાના પદાધિકારીઓ, અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનો, એનસીસી ક્રેડિટ્સ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.